કિંમતમાં ઘટાડો થવાને કારણે લોકો બીજા દેશના લોકોને આપણા દેશની વસ્તુઓ સસ્તી લાગે છે અને જેના કારણે નિકાસમાં પણ વધારો થઈ શકે છે જે રીતે નાણાકીય નીતિના ઉદ્દેશ્યો છે જે રોજગારીનું સર્જન કરવું લેણદેનની તુલામાં સંતુલન રાખવી કિંમત સ્તરમાં સ્થિરતા પ્રાપ્ત કરવી આર્થિક વૃદ્ધિ દરમાં વધારો કરવો જે સરકાર નાણાકીય નીતિના પોતાના હથિયાર અને તે હથિયાર છે પ્રેરણાત્મક ઉપાયો અને તેમાં બેંક રેટ સીઆરઆર એસએલઆર રેપોરેટ રિવર્સ રેપોરેટ વગેરે દ્વારા અર્થતંત્રમાં સ્થિરતા બનાવી રાખે છે અર્થતંત્રમાં બીજી સરકારનું એક સ્વરૂપ જોઈએ તો છે રાજકોષીય નીતિ સરકારના બે સાધન છે જેના દ્વારા સરકાર નિયંત્રણ રાખી શકે છે એક છે રાજકોષીય નીતિ અને બીજી છે સોરી એક છે નાણાકીય નીતિ અને બીજું છે રાજકોષીય નીતિ હવે રાજકોષીય નીતિના ત્રણ સાધન છે કરવેરા જાહેર ખર્ચ અને જાહેર દેવું સરકારની આવકનો મેઇન સોર્સ હોય તો તે છે કરવેરા કરવેરા એટલે કે જે ફરજિયાત આપવી પડતી રકમ છે ને તેના બદલામાં પ્રત્યક્ષરૂપે કોઈ પણ કરદાતાને વળતર મળતું નથી અને જાહેર ખર્ચ કે જે સરકાર માળખાકીય સુવિધાઓમાં વધારો કરીને જાહેર ખર્ચ કરે છે અને જાહેર ખર્ચમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આજકાલ જોઈએ તો કેમ કે વૃદ્ધિ વધી ગઈ છે ટેકનોલોજીનું પ્રમાણ વધી ગયું જેના કારણે જાહેર ખર્ચમાં પણ વધારો થાય છે અને સરકારની આવકનું બીજું સાધન છે જાહેર દેવું જ અર્થશાસ્ત્રમાં એક વિષય ભણવામાં આવે છે જેને કહેવાય છે જાહેર અર્થવિધાન પબ્લિક ફાઇનાન્સ તેના ત્રણ જ પિલર્સ છે કરવેરા જાહેર ખર્ચ અને જાહેર દેવું કરવેરા અને જાહેર દેવા દ્વારા સરકાર આવક પ્રાપ્ત કરે છે અને જાહેર ખર્ચ દ્વારા એ આવકનો ખર્ચ કરે સરકાર એક હાથેથી લે છે તો બીજા હાથેથી આપે પણ છે હવે રાજકોષીય નીતિના ઉદ્દેશ્ય રાજકોષીય નીતિના ઉદ્દેશ્ય જોઈએ તો બધેથી પહેલાં છે પૂર્ણ રોજગાર પ્રાપ્ત કરો અને તેને બનાવી રાખો જે આપણે નાણાકીય નીતિનો પણ ઉદ્દેશ્ય જોઈ શક્યા કે રોજગારીની તકોમાં વધારો કરો એવી જ રીતે પૂર્ણ રોજગાર પ્રાપ્ત કરવા માટે રાજકોષીય નીતિનું હથિયાર પણ એટલું જ અસરકારક સાબિત થઈ શકે છે રોજગારીની તકોમાં વધારો કરવો રોજગારીની તકોમાં કઈ રીતે વધારો કરી શકાશે જ્યારે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે તો રોજગારીનું સર્જન થશે જેવી જ રીતે મેં પહેલાં કહેલું કે રસ્તાઓ પુલોમાં બેન્કિંગ વ્યવસ્થા સંદેશા વ્યવહાર વગેરેની સગવડો જો વધારવામાં આવશે તો એના કારણે શું થશે એ ક્ષેત્રમાં તો રોજગારી મળશે જ પણ બીજા ઉદ્યોગોને પણ તેને સહાયક ભૂમિક બાળકાકીય સુવિધા પૂરી કરશે કરવેરામાં ઘટાડો કરીને ઉત્પાદનની પ્રક્રિયાને આપી શકાય છે કે અમુક ક્ષેત્રમાં કરવેરામાં ઘટાડો કરીને નાના ઉદ્યોગો છે ગૃહ ઉદ્યોગો છે ત્યાં અથવા તો તો અમુકને બિલકુલ નિકાસલક્ષી ઉદ્યોગોને ટેક્સ ફ્રી પણ આપીને પણ એસીઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેવી સુવિધાઓ આપીને પણ રાજકોષી નીતિના ઉદ્દેશ્ય તરીકે પૂર્ણ રોજગાર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ભાવ સપાટીને સ્થિર રાખવી આમાં પણ જે ફુગાવાને નિયંત્રિત કરવો કે રાજકોષી નીતિ અંતર્ગત અર્થતંત્રમાં ફુગાવાને નિયંત્રિત કરવા માટે ફુગાવો જે આપણે અગાઉ જોઈ ગયા ફુગાવો એટલે જ્યાં અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો થાય છે પરંતુ નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે ત્યારે સરકાર કરવેરામાં વધારો કરે છે હવે કરવેરામાં વધારો કરવાને કારણે વધારો કરીને તેમજ જાહેર ખર્ચમાં ઘટાડો કરીને ગુણકની પ્રક્રિયાને ધીમો પાડીને ફુગાવાને નિયંત્રિત કરવામાં આવે છે કરવેરામાં જો વધારો કરવામાં આવશે તો એથી શું થશે ઉત્પાદનની પ્રક્રિયા થોડી ધીમી પડશે કરવેરા વધશે જેના કારણે કિંમત પણ વધશે પરંતુ એઝવેલ એઝ ખરીદીમાં લોકોની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થઈ શકશે તેવી જ રીતે જાહેર ખર્ચમાં ઘટાડો કરીને કે જે રીતે કીધું કે પ્રોત્સાહક પરિબળ તરીકે જાહેર ખર્ચ છે જ પણ જાહેર ખર્ચને પણ આપ જ્યારે ફુગાવા જેવી પરિસ્થિતિ હોય ત્યારે સરકારે ટાળવો જોઈએ અથવા તો ઓછો કરવો જોઈએ ગુણક એટલે કે ગુણકની પ્રક્રિયા પણ ધીમી થઈ જાય જો જાહેર ખર્ચમાં વધારો થશે તો એકનો ખર્ચ એ બીજાની આવક બને છે એ પ્રક્રિયાને કારણે ગુણકની પ્રક્રિયાને કારણે અર્થતંત્રમાં ફુગાવો ઓર વધારે પ્રમાણમાં ફેલાઈ જશે આ પરિસ્થિતિને દૂર કરવા માટે રાજકોષી નીતિ અંતર્ગત સરકાર કરવેરાઓમાં વધારો કરે છે અને જાહેર ખર્ચમાં ઘટાડો કરે છે આવક અને સંપત્તિની સમાન વહેંચણી બહુ મોટી સમસ્યા છે કે ગરીબ વધારે ગરીબ થાય છે અને અમીર વધારે અમીર થાય છે રાજકોષી નીતિનો આ મુખ્ય ઉદ્દેશ્ય પણ કહી શકાય કે કેના દ્વારા કઈ રીતે સરકાર આવકની અસમાનતા સંપત્તિની અસમાનતા દૂર કરવા માટે કાર્ય કરે છે તો બધી પહેલાં જોઈએ તો કરવેરા દ્વારા આવકની અસમાનતા કઈ રીતે દૂર થઈ શકે તો આપણા દેશમાં કરવેરા છે પ્રગતિશીલ કર છે પ્રગતિશીલ કર એટલે જેમ જેમ વ્યક્તિની આવક વધે છે તેમ તેમ કરવેરાનો દર વધે છે અને ટેક્સ ફ્રી સ્લેબ પણ છે કે જ્યાં તમારે વર્તમાનમાં જોયું બજેટમાં જ કહેવામાં આવેલું છે કે ત્રણ લાખ સુધીની તમારી આવક છે તો તમને ઝીરો ટકા એટલે કે તમારે ઇન્કમ ટેક્સ ભરવાનો રહેતો નથી કે આવક અને સંપત્તિની અસમાનતા દૂર કરવા માટે સરકાર અમીર વર્ગ ઉપર મોસોફની વસ્તુ ઉપર વધારે પ્રમાણમાં કરવેરા નાખવામાં આવે છે જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઉપર ઓછા કરવેરા નાખવામાં આવે છે ઓછી આવક ઉપર બિલકુલ કરવેરા નાખવામાં આવતું નથી એ આવકની જે અસમાનતા છે તેને બેલેન્સ રાખવાનો પ્રયાસ કરે છે તેમ જાહેર ખર્ચ વડે રોજગારીની તકોમાં વધારો કરી લોકોની રોજગારીમાં વધારો જેમને આવક નથી મળતી તેમને આવક મળી શકે આ માટે સરકાર રાજકોષી નીતિ અંતર્ગત જાહેર ખર્ચ કરે છે અને જાહેર ખર્ચ દ્વારા આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવાના પ્રયાસો કરે છે અર્થતંત્રમાં સ્થિરતા જાળવી હવે અર્થતંત્રમાં આપણે કહીએ કે તેજી અને મંદી જે વ્યાપાર ચક્રમાં આપણે જોઈ શકાય છે તે દૂર કરવી અર્થતંત્રમાં સ્થિરતા લાવી જો આપણે અર્થતંત્રમાં સ્થિરતા હશે તો જ આપણે વિકાસની પ્રક્રિયાને પણ વેગ મળી શકશે તો જ્યારે અર્થતંત્રને તેજી અને મંદીમાંથી બહાર લાવવા એટલે કે સ્થિરતા માટે મંદી દરમિયાન કરવેરામાં ઘટાડો કરવામાં આવે છે મંદીની પરિસ્થિતિ છે એ માટે અર્થતંત્રને બહાર લાવવા માટે સરકાર શું કરી શકે છે કે મંદી છે તો સરકારે બધેથી પહેલાં તો મૂડીરોકાણ વધે તે માટેના પ્રયાસો કરવા જોઈએ આ માટે સરકાર કરવેરામાં ઘટાડો કરે છે જેના કારણે મૂડીરોકાણને પ્રોત્સાહન મળે તેવી સ્થિતિનું સર્જન થાય છે અને કરવેરામાં ઘટાડો કરીને અને મંદીની પરિસ્થિતિ દરમિયાન જાહેર ખર્ચમાં વધારો કરીને ખર્ચમાં વધારો કરીને સરકાર રોજગારીની તકોમાં વધારો કરે છે એડમ સ્મિથે બહુ સારું વાક્ય કહેલું છે ખાડા ખોદો અને પુરાવો છતાં પણ લોકોને રોજગારી આપો કારણ કે ગુણક પોતાની પ્રક્રિયાને કારણે વધારેમાં વધારે અસરકારક રીતે તેનો પ્રસાર કરી શકશે જાહેર ખર્ચમાં વધારો કરીને સરકાર પોતાની આર્થિક ભૂમિકા નિભાવે છે તેવી જ રીતે તેજીની પરિસ્થિતિ હોય અર્થતંત્રમાં અર્થતંત્રમાં જે સિમિલર ટુ જેવી ત્યારે તેજીમાંથી બહાર લાવવા માટે સરકાર કરવેરામનો વધારો કરે છે અને જાહેર ખર્ચમાં ઘટાડો કરે છે લેણદેનની તુલામાં સમતુલા આપણે આગળ જ જોઈએ લેણદેનની તુલા એટલે જ્યાં આયાત અને નિકાસ ઉપર સરકાર आम um, कोणपण एक वर्ष दरम्यान हिसाबी वर्ष दरम्यान अर्थतंत्र आयात आणि निकासनी कुल આયાત અને નિકાસની જ્યાં આવક જાવકનું પ્રમાણપત્ર કે સર્વાયુ તૈયાર કરવામાં આવે છે તેને લેણદેનની તુલા કહેવામાં આવે છે તેમાં દ્રશ્ય અને અદ્રશ્ય બંને પ્રકારની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે આયાત અને નિકાસમાં સમતુલા જાળવી રાખવા રાજકોષી નીતિ અંતર્ગત નિકાસલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે એસીઝેડ પણ એનું એક ઉદાહરણ છે કે જ્યાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે ત્યાં કરવેરામાં રાહત આપવામાં આવે છે જેના કારણે નિકાસ વધે લેણદેનની તુલા બેલેન્સમાં ક્યારે હશે જ્યારે આયાત અને નિકાસ બંને જ્યારે આયાત અને નિકાસ બંને સમતુલામાં હશે ત્યારે જ્યારે નિકાસ ઓછી હશે અને આયાત વધારે હશે ત્યારે અસમતુલ જોવા મળશે અથવા તો નિકાસ વધારે હશે ત્યારે અસમતુલાને દૂર કરવા માટે સરકાર નિકાસની નિકાસલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કરવેરામાં રાહત આપે છે અને માળખાગત સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવે છે અને આયાતો ઓછી કરવા માટે ટેરિફ પણ લગાડવામાં આવે છે ટેરિફ એટલે જ્યારે જે વસ્તુઓ એક દેશની સરહદમાંથી બીજા દેશની સરહદમાં પ્રવેશે છે જ્યારે જે કરવેરાના સ્વરૂપમાં લગાવવામાં આવે છે તેને ટેરિફ કહેવામાં આવે છે જ્યારે આયાતી વસ્તુઓ છે તેના ઉપર ટેરિફ લગાવવામાં આવે તો જેના કારણે આયાત મોંઘી થઈ જશે અને જેના કારણે આયાતમાં ઘટાડો થશે અને ફરી પાછી લેનદેનની તુલામાં સમતુલા લાવી શકાશે આ સિવાય પણ આપણે જોઈએ તો અર્થતંત્રમાં સરકારની ભૂમિકા આપણા દેશનું અર્થતંત્ર છે ત્યાં સમવાય નાણાં તંત્ર ફેડરલ રિલેશન જેને આપણે કહીએ છીએ તે અસ્તિત્વમાં છે આપણે ત્યાં સરકાર ત્રણ સ્તર ઉપર કામ કરે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને ત્રીજું છે સ્થાનિક સરકાર હરેક સરકારના પોતાના કાર્યો પણ છે પોતાના અને સમવાય તંત્રની રચના આપણા બંધારણને અનુસાર જ કરવામાં આવેલી છે બંધારણ અનુસાર તેના નીતિ નિયમો પણ ઘડવામાં આવેલા છે ફેડરલ રિલેશનમાં જોઈએ તો કેન્દ્ર સરકાર એવા કાર્યો છે કે જે કાર્યો સમગ્ર અર્થતંત્રને લાગુ પડતા હોય તેવા કાર્યો છે કેન્દ્ર સરકારને આપવામાં આવ્યા છે જે ફક્ત રાજ્ય પૂરતા સીમિત હોય તેવા કાર્યો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે અને સ્થાનિક સરકારને પણ જે જ્યાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાની ભૂમિકા નથી નિભાવી શકતી ત્યાં લોકલ ગવર્મેન્ટ પણ પોતાનો રોલ નિભાવે છે લોકલ ગવર્મેન્ટમાં નગરપાલિકા અને ગ્રામ પંચાયત બંનેનો સમાવેશ થાય છે તો આ ત્રણેય પ્રકારમાં સરકારમાં જે કેન્દ્ર કેન્દ્ર સરકાર પણ કરવેરા લગાવે છે જાહેર રાજ્ય સરકાર પર કરવેરા લગાવે છે અને સ્થાનિક સરકાર પર કરવેરા લગાવે છે સ્થાનિક સરકાર પોતાને જે કાર્ય ઘણી વખત સ્થાનિક સરકાર સારી રીતે કરી શકતી હોય ત્યાં કેન્દ્ર સરકારનું કાર્ય નથી કે હરેકની કાર્યક્ષમતા અનુસાર તે કાર્ય કરી શકે છે તે એ માટે જોઈએ તો કેન્દ્ર સરકાર છે તે સંપત્તિ વેરો ઇન્કમ ટેક્સ જેવા ટેક્સિસ લગાડવાનું કાર્ય કરે છે જ્યારે રાજ્ય સરકાર છે તે વેચાણ ઉપરનું કા ટેક્સિસ છે તેવા કાર્યો કરે છે જ્યારે સ્થાનિક સરકાર આપણે જોઈએ તો પ્રોપર્ટી ટેક્સ છે વીજળી અને સફાઈ વેરો છે એના ઉપરની પોતાની ભૂમિકા નિભાવે છે પ્રોપર્ટી ટેક્સ છે તે પણ નગરપાલિકા દ્વારા લગાવવામાં આવે છે એટલે કે સરકારનું કામ ઇઝીલી કરવા માટે સંવાઈ નાણાં તંત્ર પણ અસ્તિત્વમાં આવેલું છે સમીક્ષા તરફ આપણે જોઈએ તો સરકારની નિયંત્રક તરીકેની ભૂમિકા સરકાર કઈ રીતે નિયંત્રણ લાવી શકે છે સરકારની નિયંત્રણ તરીકેની ભૂમિકામાં આપણે જોઈએ તો બધેથી પહેલાં આપણે જે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ કઈ રીતે સરકાર અર્થતંત્રમાં એક નિયંત્રક તરીકેની ભૂમિકા નિભાવે છે બધું જ માર્કેટ ઉપર છોડી દેવું એ નિર્ણય સાચો નથી કેમ કે એના પરિણામ જ્યારે ઓગણીસો ઓગણત્રીસની વિશ્વવ્યાપી મહામંદી હતી ત્યારબાદ વિશ્વના અર્થતંત્રએ જોયેલા જ છે કે સરકારે હસ્તક્ષેપ કરવાની જરૂર પડશે આ હસ્તક્ષેપ કરવા માટે સરકાર નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ દ્વારા નિયંત્રણ લાવી શકે છે જેવી રીતે આપણે વાત કરીએ તે જ રીતે બેંક રેટ એસએલઆર સીઆરઆર સીઆરઆર જે આપણે વાત કરી કે રોકડ અનામતમાં વધારો કરીને જ્યારે ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે સરકાર સીઆરઆર રોકડ અનામતમાં વધારો કરે છે ફુગાવો એટલે કે જ્યાં નાણાંના પુરવઠામાં વધારો કરવામાં આવે છે તે રોકડ અનામતના પ્રમાણમાં જો ફુગાવા દરમિયાન અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધુ હશે તો નાણાંના પુરવઠાને જો ઘટાડવો હશે તો શું કરવું પડશે રોકડ અનામતના પ્રમાણમાં વધારો કરવામાં આવશે રોકડ અનામત એટલે રોકડ અનામત એટલે કે જે રોકડના સ્વરૂપમાં મધ્યસ્થ બેંકમાં વેપારી બેંકો દ્વારા ફરજિયાત રાખવામાં આવે છે તે અનામતને રોકડ અનામત કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે માની લો કે અત્યારે અર્થતંત્રમાં ચાર ટકા રોકડ અનામત વેપારી બેન્કો મધ્યસ્થ બેન્કમાં મૂકે છે ફુગાવાની પરિસ્થિતિમાં નિયંત્રણ લાવવા માટે સરકાર શું કરી શકે છે જ્યારે રોકડ અનામતના પ્રમાણમાં ચાર ટકાથી વધારી અને પાંચ ટકા કે છ ટકા કરી દેવામાં આવે છે ત્યારે વેપારી બેન્કોની શાક આપવાની શક્તિમાં ઘટાડો થાય છે અને જેના કારણેથી શાકસર્જનની પ્રક્રિયા ધીમી પડે છે અને જેના કારણે ધિરાણ ઓછું થવાને કારણે મૂડીરોકાણ ઓછું થાય છે જેના કારણે ઉત્પાદન ઓછું થાય છે જેના કારણે આવક ઓછી થાય છે લોકોની ખરેખ સત્યમાં ઘટાડો થાય છે અને આ રીતે ધીમે ધીમે અસરકારક માંગમાં ઘટાડો થવાને કારણે અર્થતંત્રમાં કિંમત સ્તર લેવલ ઉપર આવી શકે છે તેવી જ રીતે જો અર્થ તંત્રમાં મંદીની પરિસ્થિતિ વિદ્યમાન હોય ત્યારે રોકડ અનામત કઈ રીતે ઉપયોગ થઈ શકે છે ત્યારે સરકાર રોકડ અનામતમાં ઘટાડો કરે છે માની લો કે ચાર ટકા છે અત્યારે મંદીની પરિસ્થિતિનું વાતાવરણ છે તો સરકાર ચાર ટકામાંથી ત્રણ ટકા જેટલું રોકડ અનામતનું પ્રમાણ રાખી શકે છે એનાથી શું થશે બેંકોની શાખ આપવાની ક્ષમતામાં વધારો થશે શાક સર્જનની પ્રક્રિયામાં વધારો થઈ શકશે એસએલઆર પણ એ જ વસ્તુ છે કે એસએલઆર જ્યાં પચીસ ટકા એસએલઆર કે જ્યાં એસએલઆર સિટ્યુટરી લિક્વિડિટી રેશિયો જે વેપારી બેન્કોએ પોતાની મુદ્દતી થાપડો અને રોકડના સ્વરૂપમાં કે નાણાંના સ્વરૂપમાં મધ્યસ્થ બેન્કમાં રાખવું જરૂરી હોય છે ફુગાવા દરમિયાન એસએલઆરમાં વધારો કરવામાં આવે છે અને મંદી દરમિયાન એમાં ઘટાડો કરવામાં આવે છે એટલે સરકારની નિયંત્રક તરીકેની ભૂમિકા છે નાણાકીય નીતિ દ્વારા પણ અને રાજકોષીય નીતિ દ્વારા પણ રાજકોષીય નીતિમાં વધારો રાજકોષીય નીતિ દ્વારા સરકાર કરવેરામાં વધારો કરીને પોતાની રીતે નિયંત્રણ ઊભા કરી શકે છે સરકારની આર્થિક પ્રોત્સાહક તરીકેની ભૂમિકા પણ છે જે રીતે આપણે કીધું કે સરકાર નિયંત્રણ તરીકેની પણ ભૂમિકા નિભાવે છે તે રીતે પ્રોત્સાહક તરીકેની પણ સરકાર ભૂમિકા નિભાવે છે પ્રોત્સાહન એટલે કે કરવેરામાં છૂટછાટ આપીને સબસિડી આપીને નવા નવા ઇક્વિપમેન્ટ ફ્રી કીટ આપીને પણ ઘણી વખત સરકાર ભૂમિકા પોતાની નિભાવે છે સરકારની આર્થિક સહાયક તરીકેની ભૂમિકા સરકાર આર્થિક સહાયતા પણ આપે છે સબસિડીના સ્વરૂપમાં લોનના સ્વરૂપમાં સરકારની ગરીબી બેકારી આવકની અસમાનતા દૂર કરવા માટેની અનેક વિવિધ યોજનાઓનો સરકાર આએ દિન ઉપયોગ કરે જ છે પરંતુ ઘણી વખત લોકોના અજ્ઞાનને કારણે તેમના પાસે અપૂરતી સુવિધાઓને કારણે કે અપૂરતી સમજના કારણે એનો પૂરતો લાભ લઈ શકતા નથી પરંતુ સરકાર અર્થતંત્રમાં આપણે જોઈએ તો એક નિયંત્રક તરીકેની અને એક સહાયક તરીકેની નાણાકીય અને રાજકોષીય નીતિના સંદર્ભમાં પોતાની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવે છે બજારની નિષ્ફળતાના કારણે જ ઓગણીસો ઓગણત્રીસની વિશ્વવ્યાપી મહામંદીના કારણે જ સરકારને પોતાની ભૂમિકા રાખવાનો પોતાનો હસ્તક્ષેપ કરવાની જરૂર પડી છે આ રીતે આપણે જોયું તો સરકારને આપણે જે આએ દિન કહેતા રહીએ છીએ કે સરકાર આપણા માટે કાંઈ નથી કરતી પણ ખરેખર એ ખોટી વાત છે સરકાર આપણા માટે ઘણું કરતી હોય છે બેરોજગારી નિવારવા માટે ગરીબીને ઘટાડો કરવા માટે આવકની અસમાનતા દૂર કરવા માટે સરકાર નિયંત્રક તરીકેની ભૂમિકા પણ નિભાવે છે કંઈક યોજનાઓ બનાવે છે સરકાર આએ દિન નવા નવા કોન્સેપ્ટ લાવીને યુથને મોટિવેટ કરીને શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરીને પણ સરકાર આર્થિક રૂપમાં પોતાનો રોલ નિભાવે છે આર્થિક રૂપમાં રોલ નિભાવવાની જરૂર છે જ કેમ કે તમે બધું જ માર્કેટ ઉપર છોડી શકો નહીં જે આપણી સ્વૈવ્યવહાર નીતિની વાત કરતા હતા કે જ્યાં સરકારના હસ્તક્ષેપ કરવાની બિલકુલ જરૂર નથી બધું જ માર્કેટ ઉપર છોડી દો અદૃશ્ય હાથો એટલે કે જ્યાં માંગ અને પુરવઠા દ્વારા ખૂબ જ પોતાનું કાર્ય કરશે અને જેના દ્વારા બજારમાં સમતુલા પ્રાપ્ત કરી શકાશે પરંતુ વાસ્તવમાં જોઈએ તો સરકારે પોતાની ભૂમિકા નિભાવી જ જોઈ જરૂરી છે જે આપણે મહામંદીના કારણે સમજમાં આવી જ ગયું છે કે સરકારે નિયંત્રક તરીકેની ક્યારેક સહાયક તરીકેની ક્યારેક પ્રોત્સાહક તરીકેની ભૂમિકા નિભાવે જ છે સરકારના વર્તમાનમાં જોઈએ તો મેકિંગ ઇન્ડિયા છે સ્કીલ ઇન્ડિયા છે જે વિવિધ યોજનાઓના સ્વરૂપમાં રોજગારીની તકોમાં વધારો કરીને સરકાર ગરીબીના નિવારણ માટે એમના વર્તમાનમાં જોઈએ તો તેમના આવાસ માટે જે અઢી લાખની સહાય આપે છે તેનામાં પણ વધારો કરીને વિભિન્ન યોજનાઓ દ્વારા પણ સરકાર અને અર્થતંત્રમાં પણ હસ્તક્ષેપ કરીને નાણાંના પુરવઠામાં નિયંત્રણ રાખીને સાક્ષરજનની પ્રક્રિયામાં નિયંત્રક તરીકેની ભૂમિકા નિભાવીને સરકાર અસરકારક રીતે અર્થતંત્રમાં પોતાની ભૂમિકા નિભાવે છે આ રીતે જોઈએ તો વર્તમાનમાં પણ સરકારના હસ્તક્ષેપની જરૂર છે અને ભવિષ્યમાં પણ આર્થિક ક્ષેત્રમાં સરકારના હસ્તક્ષેપની જરૂર છે આપણે બધી ચીજવસ્તુઓ સામાજિક ચીજવસ્તુઓ કે જ્યાં વંચિતતાનો સિદ્ધાંત લાગુ પડે છે તેવી ચીજવસ્તુઓને આપણે માર્કેટ ઉપર ન છોડી શકીએ જો માર્કેટ ઉપર છોડવામાં આવશે તો ત્યાં ઇષ્ટતમ કરતાં ઓછું ઉત્પાદન થશે અને જેના કારણે સમાજને ભોગવવું પડશે સામાજિક ચીજવસ્તુઓમાં અવિભાજ્યતા વંચિતતા જેવા સિદ્ધાંત લાગુ પડે છે જેના કારણે સરકારનો હસ્તક્ષેપ સામાજિક નિર્માણમાં પણ જરૂરી છે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પણ જરૂરી છે સરકાર ધિરાણ તરીકેના જ્યારે વ્યવસ્થાઓમાં સુધારો કરવામાં આવે છે સરકાર સબસિડી જ્યારે આપવામાં આવે છે અને સરકાર હંમેશા આપણા અર્થતંત્રના ત્રણેય